પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સ્વચ્છતા અભિયાન આખા દેશમાં જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ સાધના વિદ્યાલય, નવસર્જન વિદ્યાલય અને હળવદની પાંડા તીરથ સ્કૂલને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ત્રણેય સ્કૂલના સંચાલકોને ગાંધીનગર ખાતે શિક્ષણ સચિવના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. અહેવાલ રવિ નિમાવત, મોરબી. આજે સ્વચ્છ ભારત અભિયાન છે તેના અંતર્ગત જે તપાસણી આવી એની અંદર લોકોએ પાણીના ટાંકાની સ્વચ્છતા, પછી પાણીના નિકાલ માટે મેદાનની સ્વચ્છતા, બિલ્ડિંગની કેપેસિટી, આવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને લોકોએ સર્વે કર્યો હતો. એ સર્વેની અંદર અમારી જે શાળા છે, સાધના વિદ્યાલય આર્યાવત લક્ષ્મીનગર અને નવસર્જન વિદ્યાલય ઘૂંટુ, આ બંને શાળાઓ જે પસંદગી પામેલી છે અને 5 સ્ટાર પસંદગી પામેલી છે, માત્ર તે લોકોને જ ગાંધીનગર બોલાવવામાં આવેલા, તે બાબત ખરેખર અમે ગૌરવ અનુભવીએ છીએ. અને આમે કહેવાય છે કે શાળા એ જે કહેવાય ને કે મંદિર છે, સ્વચ્છતાનું મંદિર. એના માટે અમે અવારનવાર બાળકોને પણ સતત પ્રોત્સાહિત કરીએ છીએ કે મારું ઘર, મારી શાળા એ ખરેખર મંદિર સ્વરૂપ બને તેના માટેનો પ્રત્યેક બાળક પ્રયત્ન કરે, તેના માટે પણ અમે સતત પ્રયત્ન છીએ.